તાજેતરમાં જામનગરના ધ્રોલ પંથકના ખાખરા ગામે વિવિધ 6 મંદિરમાં ચોરી થઈ હતી। આ પ્રકરણમાં પોલીસે એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત 4 આરોપીને ઝડપી લીધા છે। 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। 28/8/2023 ના રોજ ધ્રોલ તાલુકાના ખાખરા ગામે અલગ અલગ 5 મંદિરોમાં સોના ચાંદીના આભૂષણો તેમજ દાનપેટીમાં રાખેલ રોકડ રકમની ચોરી થયેલ, જે અંગેની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગામના સરપંચ કનકસિંહ જાડેજાનાએ આપેલી અને આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને જે ગુનાની તપાસ ધ્રોલ પોલીસ સ્ટેશનના PSI પ્રકાશ પનારાનાઓ કરતા હતા, જે અંગે ગુનાની તપાસ ગુનાને ડિટેક્ટ કરવા સારું અલગ અલગ ટીમો બનાવી અને બાતમીદારોને દ્વારા બાતમી મેળવી તેમજ અલગ સ્ત્રોતો દ્વારા માહિતી મેળવી સદર ગુનો તેઓએ ડિટેક્ટ કરેલ છે અને સદર ગુનાના કામે 4 આરોપીઓને અટક કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે। સદર ગુનાના કામે હરેશભાઈ અલાવા, પ્રદીપ મેહડા તેમજ બિલમભાઈ ગનાવા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરને પણ અટક કરવામાં આવેલ છે। તેમજ તેઓની પૂછપરછ કરતાં તેઓ બીજી ચોરીઓ પણ કબૂલત કરેલ છે। તેમાં પડદરીના મોટી ચનોરના મંદિરમાં થયેલ ચોરી તેમજ જોધપર ગામે કરેલ ચોરી તેમજ કુવાડવા તાલુકાના મગરવાડા અને તરગડીયા ગામે કરેલ ચોરીઓની કબૂલાત તેઓએ કરેલ છે। ભાણવડ પંથકના જામપર ગામની સીમમાંથી એક બિનવારસુ નવજાત શિશુ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। સદનસીબે શિશુ જીવિત હોય તેને પ્રાથમિક સારવાર પછી જામનગર ખસેડવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।